सततं निजमूर्तिचिन्तकानां अधिकश्वेतमनोहरप्रकाश हृदि दर्शितरम्यदिव्यरूपं भगवन्तं तमहं हरिं नमः भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपःक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा सर्वावतारिणे सर्वोपरि श्री स्वामिनारायणाय नमो सर्वकारणकारणाय सर्वाधाराय श्रीहरिकृष्णमहाराजाय नमो આજના કોર્પોરેટ જગતના નવા વિકાસની એક વાત એવી ચાલી રહી છે કે વર્ષે બે વર્ષે કોઈ છ મહિને એક નવો સેમિનાર યોજે છે. એ કંપનીમાં કામ કરનારા દરેક લેવલના માણસોને જીવનમાં સજાગતાની જરૂર હોય, સુધારા વધારાની જરૂર હોય, કદાચ એવી કાંઈ ન હોય તો મોટિવેટ કરવાની જરૂર હોય, એ હજારો અને લાખો રૂપિયાનો ખર્ચો કરીને પણ કરતા રહે છે, જેની પાછળ ટાઈમ પણ દેવો પડે, ડોલરો પણ દેવા પડે. પરંતુ તેઓ એવું સમજે છે કે સમયે સમયે સ્ટાફને જો એનર્જી આપતા રહીએ, સૂચનો આપતા રહીએ, જે કંઈક સુધારા વધારા કરવાની જરૂર હોય એનું પ્રોપર ગાઈડન્સ આપતા રહીએ, કદાચ એ બધાની જરૂર ન હોય તો પણ એમને પ્રોત્સાહન પૂરું પાડતા રહીએ, તો આપણું સૌનું રિઝલ્ટ હંમેશા જળવાઈ રહે અને થાય તો અપ પણ થઈ જાય. વાલા ભક્તો, આપણા જીવનમાં આપણે એક જ જન્મે બની શકે તો હવે કદી નવી માં ન કરવી પડે એટલી સ્પીડથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણને પામી જવાનું છે. મોત આંબી જાય એ પહેલાં આપણે આ જન્મે જે કરવા આવ્યા છીએ એ કામ પૂરું કરી લેવાનું છે. જો એ કામ આપણે પૂરું કરવું હોય તો આપણી સ્પીડ પણ હંમેશા વધતી ને વધતી રહેવી જોઈએ. આપણો ટ્રેક ક્યારેય ચૂકાઈ ન જવો જોઈએ કે મારે આ જ રસ્તે ચાલવાનું છે. આ બાજુ ગમે એટલી ગ્રીનરી હોય કે આ બાજુ ગમે એટલા હોર્ડિંગ્સ મારેલા હોય, આ બાજુ જવાના પ્રલોભનો કે આ બાજુ જવાના પ્રલોભનો આવે, મારે ક્યાંય વળી જવાનું કે રોકાઈ જવાનું નથી. અહીંયાથી લઈને ભગવાન સ્વામિનારાયણને હું ખરેખર પામી જાઉં ત્યાં સુધી જેટલી એનર્જી રોજ મળતા રહેવી જોઈએ એ એનર્જી મારે મેળવતા રહેવાની છે. એના માટે જે કાંઈ પ્રોત્સાહન પ્રાપ્ત કરવું જોઈએ, પ્રોત્સાહન પણ મળતું રહેવું જોઈએ. રખે આમાં કંઈક ભૂલ તો નથી રહી જતી? ખેર, અજાણતા કે જાણતા પણ શરત ચૂકે એવું તો કંઈક નથી રહી જતું કે ભગવાન પામવા નીકળેલા ચૂકી જાય એવી આપણી નાની મોટી ખોટ ખામી ખોળતા રહેવું જોઈએ, સ્વીકારતા રહેવું જોઈએ અને સુધારતા રહેવું જોઈએ. આ મુમુક્ષુનો માર્ગ છે. હર હંમેશ ડાયા સુગ્ન મુમુક્ષુઓ પોતાના જીવનમાં ઊંડા ઉતરી ઉતરીને આ કામ કરતા રહે છે. આ બધી જ બાબતો જેમાં સમાવેશ થઈ શકે એવા એક યુનિક સેમિનાર, એનું નામ છે આવી કથા વાર્તાનો માહોલ, જે મને ને તમને ભગવાન સ્વામિનારાયણે મફતમાં આપ્યો છે. બાપા, જેનો એક રૂપિયો પણ આ માટે આપણે ખર્ચો નથી દેવો પડતો. દેવો પડે છે કે ભાઈ તમારે રોજ તમારા જીવનને લગતી
માહિતી, માર્ગદર્શન, સાવચેતી, પ્રોત્સાહન, સુધારા વધારાનું બળ મેળવવું હોય તો દર મહિને આટલા રૂપિયા તો દેવા પડશે. આજ દિવસ સુધી કોઈએ ભાઈ ચાર્જ માગ્યો છે બાપા? જેના માટે કરોડો ડોલરો દઈએ તો પણ દુનિયામાં ક્યાંય ન મળી શકે, મળી શકે એવું મોક્ષનું ભાતું ભગવાન સ્વામિનારાયણની કૃપાથી એમના વાલા સત્પુરુષના સાનિધ્યમાં આપણને પ્રાપ્ત થાય છે. જે કોઈ મુમુક્ષુઓને આ મળતું હોય એ કેવડી મોટી પ્રભુની કૃપા કહેવાય. દયા સુજ્ઞ ભક્તો એને ભરપેટ માણી લે, જાણવા જેવું જાણી લે, સમજવાનું સમજી લે, સ્વીકારવાની જ્યાં જગ્યા હોય ત્યાં નિર્માની નિખાલસ નિષ્કપટ થઈને સ્વીકારી લે, અને હવે સુધારવાનો વખત આવે એટલે તરત સુધારી લે. જે મુમુક્ષુ આવો ડાયો ચકોર જેવો થઈને રે એને એક જન્મે કલ્યાણ થાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ, જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અચિરેણાધિ ગચ્છતિ. આવું શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ બોલ્યા છે. એ જ પરમાત્મા એવું બોલ્યા છે કે જેને આવી શ્રદ્ધા ન હોય, આવી ઉતાવળ ન હોય, જે પોતાના ઇન્દ્રિય અંતઃકરણ અને સ્વભાવનો આવો સંયમ ન કરી શકે, એવા જેને લબાડ કોટીના આત્માઓ કહેવાય, એ અનેક જન્મ સંસિદ્ધસ તતો યાતિ પરમ ગતિ. બે જન્મ એવું નથી લખ્યું એના માટે, એના માટે શું લખ્યું? અનેક જન્મ સંસિદ્ધ. ગણાય નહીં એટલા, ખબર નહીં કેટલા લેવા પડશે. જેટલો જે લબાડ જાજો એટલા એને જન્મ જાજા, જેટલો જે આળસુ જાજો એટલા જન્મ જાજા, જેટલો જે પ્રમાદી વધુ એટલા એને માટે જન્મ મરણના ચક્રાવા વધુ, જેટલો જે નિખાલસ નિષ્કપટ થવામાં માન અહમનો ઉપાસક વધુ, એટલું એ ફેરો ચક્રાવો વધુ. પણ ડાયો સુજ્ઞ ભગવદ્ ભક્ત અંતર જાગૃત રહે, ભગવાનને ભગવાનને પમાડે એવા હોય, એમની પાસે અત્યંત નાનો બાળક જેવો નિખાલસ નિષ્કપટ રહે, અને રોજ રોજ આવા દિવ્ય આધ્યાત્મિક સેમિનારોમાં આપણા માટેના જે કાંઈક સજેશન્સ હોય છે એને સમજતો સ્વીકારતો રહે. ધીરે 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 ભગવાન અને સંતોની કૃપાથી આપણું જીવન ચોક્કસ દિવ્ય અને ભવ્ય બને છે. શિવલાલ શ્રેષ્ઠનું આખ્યાન ચાલે છે. આજે આપણે સૌ કોઈ 7મો અધ્યાય આવ્યા છે. આ અધ્યાયનું ટાઇટલ ગુરુજી આપ્યું છે, બાપ કરતા બેટો સવાયો. શું છે ટાઇટલ? બેટો સવાયો. જોવાની ખાસિયત એ છે કે ભગાદોશીને પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વર્ષો સુધી મળ્યા છે. શિવલાલ શેઠને તો એ જન્મ્યા પછી 4 જ વર્ષ પૃથ્વી ઉપર પરમાત્મા હતા, અને એ ઉંમર તો એવી છે નહીં કે એમાં કાંઈ એવું સમજી શકાય કે સેવી શકાય, લાભ લઈ શકાય. એના બાપ સત્સંગી તો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ હતા ત્યારે દર્શન થયેલા, આશીર્વાદ મળેલા. પણ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જેવા ધુરંધર સંતોને મન કર્મ વચન સેવા, તો બાપ કરતા બેટો હોવાયો થાય એવો લાભ લઈ ગયા કે ન લઈ ગયા? ભાઈ, આપણું મન ઘણીવાર એવા બાના કાઢે છે કે આપણે મોડા પીડ્યા, 200 વર્ષ પહેલાં મહારાજ હતા, અને સારું ત્યારે જન્મ આવ્યો હોત ને, એટલે ત્યારે આવેલો હતો, એ કેટલાકનો હતો, તે શું જેટલાને તે દાડે જન્મ હતો એ બધાનું કામ થયું? એ તો જેનું થવાનું હોય, જેને કરવું જ હોય, જેને લાભ લેવો જ હોય એનું થયું, અને નહીં તો જે ખરેખરા ભૂખાળા મુમુક્ષુ હતા એને તો ભગવાન અંતર્ધાન થઈ ગયા ત્યાર પછી પણ ભગવાનની ભેગા રહ્યા હોય એના કરતાં વધુ હોવાયો લાભ લીધો કે ન લીધો ભાઈ? માટે જો આપણામાં મુમુક્ષુતા હોય, ખપ હોય, તો આજે આ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એના સંતોના સાનિધ્ય એટલો જ લાભ લઈ શકાય છે.
પ્રગતિ સાધી શકાય છે, પ્રાપ્તિ મેળવી શકાય છે. આપણે જોઈએ કે બાપ કરતાં બેટો કેવી રીતે સવાયો થયો, ક્યાં ક્યાં કેવી કેવી રીતે ભૂલ થઈ અને ક્યાં ક્યાં કેવી કેવી રીતે સાવધાની રાખવામાં આવી, શરણાગતિ લેવામાં આવી, ભગવાન અને ભગવાનના સંતનું સાનિધ્ય સ્વીકારવામાં આવ્યું, તો ફાયદો વધી ગયો. આ ચેપ્ટરમાં એક ખૂબ સારું શીખવા જેવું છે. સૌથી પહેલો જ આ અધ્યાયમાં જે પોઈન્ટ ધ્યાનમાં લેવાનો છે ને, એનો એક દોહો આવે. જનરલી ગુરુજી પ્રસંગોપાત એ ટાણું આવે ત્યારે દોહો લખે. આ વખતે શું કરે છે? પહેલો દોહો પછી જ પ્રસંગ. આવું આવે છે, ટાર્ગેટ પહેલો બતાડે છે કે તમારે શું ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે, આ પ્રસંગમાંથી આપણે શું શીખવાનું છે, આપણા જીવનમાં પણ આવું શું અવારનવાર બને, એ ભૂલ થાય, એ ચાન્સ આવી જાય એ પહેલા જ આપણે સૌ ચેતી છીએ. ધારું કદી કરવું નહીં હરિ હરિજન પાસ, ધારું કદી કરવું નહીં હરિ હરિજનની પાસ, ધારું કદી કરવું નહીં હરિ હરિજનની પાસ, ધારું કદી કરવું નહીં હરિ હરિજનની પાસ. તેથી જ શાંતિ જાય છે, તેથી જ શાંતિ જાય છે, તેથી જ શાંતિ જાય છે, તેથી જ શાંતિ જાય છે. મન થાય છે ઉદાસ, મન થાય છે ઉદાસ, દારૂ કદી કરવું નહીં હરિ હરિ જનની પાસ, દારૂ કદી કરવું. એક હરિ અને બીજા જે મારા હરિના વાલા જનો હોય ને ભાઈ, આ બે ની પાસે કોઈ દિવસ આપણું ધાર્યું કરવાની ધગજ ન રાખવી. હા, મન પાસે આપણે આપણું ધાર્યું કરાવવું જોઈએ, ત્યાં મનના ગુલામ બની ની કે એ બધું માની લેવાય નહીં. આપણા તનને ભગવાન અને સંતના વચન પ્રમાણે આપણે આપણા ધાર્યામાં રાખવું જોઈએ. આપણા ઇન્દ્રિયો પાસે પણ આપણે આપણું જ ધાર્યું કામ સત્સંગ ભજનનું લેવડાવવું જોઈએ. બની શકે કે સંસારમાં આપણા સગા હોવા છતાં એટલા સારા ભગવત ભક્ત ન પણ હોય તો એની જ બધી વાત માની લઈએ એવું પણ આપણા શાસ્ત્રો કહેતા નથી. ત્યાં તો આપણી ફરજો આપણે નિભાવવી જોઈએ. બને આપણો શેઠ, આપણા નોકરો, આપણા પાર્ટનરો, આડોશી પાડોશી કદાચ એટલા ભક્તો ન હોય તો આપણે એમની પાસે મન ધાર્યું કરવું પણ પડે. પણ બે જગ્યા તો એવી આ દુનિયામાં હોવી જ જોઈએ કે જ્યાં આપણે આપણું મન ગમતું મૂકી દેવાનું હોય અને એમનું ગમતું સ્વીકારી લેવાનું હોય. કઈ બે જગ્યા ભાઈઓ? એક હરિ અને બીજા મારા હરિજીના વાલા વાલા જન સંત ભક્ત. જો બે જગ્યાએ આપણે કદી ધાર્યું ન કરીએ તો જીવનમાં લાભ લાભ અને લાભ છે. પણ જો એ વાત ચૂકી ગયા અને કંઈક અહમને વશ થઈને અથવા તો કોઈ જગ્યાએ આસક્ત થઈને આપણે મન ધાર્યું કર્યા વિના ન રહ્યા તો અહીં લખ્યું છે તેથી જ શાંતિ જાય છે. ભગવાનને મફતમાં આપેલી અગાધ દરિયા જેવી શાંતિ ભગવાન અને સંત પાસે જો ધાર્યું કરવાનો દાંડિયો ન મૂકી શક્યા એટલે તરત વહેતી થઈ એ પછી અહીં બળતરા થાય. જેટલો સમય ધાર્યું કર્યું હોય ભગવાન અને સંતનું ગમતું મૂકીને મનગમતું કર્યું હોય, એ છાનું માનું કર્યું હોય, કુળ કપટ કરીને કર્યું હોય તો પણ અહીંયા બળતરા મટે નહીં. અશાંતિ તો થાય થાય અને થાય કે મેં ખોટું કર્યું છે, મેં છાનું માનું આ કામ કર્યું છે, મેં મન ધાર્યું કર્યું છે, આજ્ઞા લોપીને કર્યું છે, હવે મહારાજ મારા ઉપર રાજી નહીં હોય, ગુરુજી સંતો નારાજ થશે, રોજ પેટ બળતરા કરવાની. તેથી જ શાંતિ જાય છે, મન થાય છે ઉદાસ. આપણે એમ થાય કેમ હાવ મોળો પડી ગયો આદમી,
એના ઘરમાં કોઈ એવો પ્રોબ્લેમ નથી, કંઈ સંકટ નથી, અને તોય આમ ખીલતો નથી, આનો ફેસ આવ કરમાઈ ગયેલા જેવો કેમ રહે છે? પણ મન ધૈર્યું કર્યું હોય ને મારા ભાઈઓ, એ ઉદાસીનતા રોજ ઉગાડ્યા જ કરે. હમણાં મને એક મેસેજ મળ્યો કે વર્ષોથી આ સત્સંગમાં આવતો જાતો જોડાયેલો એક છોકરો છે, તો એને કંઈક બધી આપડાપણમાં અહંકારમાં ભૂલ્યો થઈ છે અને કંઈક થોડુંક દેવું થઈ ગયું છે અને મુશ્કેલી છે. પછી એને એમ લાગ્યું કે હવે જે કંઈક ધંધો કરવો, તો બધા હરિભક્તો કાયમ કહે છે તો મોટા ભક્તોની સલાહ લઈને કરવું. હરિભક્તોની સલાહ લીધી. હરિભક્તો કે વાંધો નહીં, પણ તું સંતોને જણાવજે ખરો કે આવું હું કરું છું, મારા કલ્યાણમાં કાંઈ બાદ નહીં આવે ને. તો આપણા કોઈક સંતને વાત કરી તો આપણા સંતે એવું કહ્યું, જો ભાઈ તારી પરિસ્થિતિ એક તો નાજુક થઈ ગઈ છે, એમાં જો તું ધ્યાન નહીં રાખ ને તારું માર્કેટમાં નામ બગડશે તો ઓર ખરાબ થશે, પછી તો ભજનમાં વિક્ષેપ ન લાવવો હોય તોય આવી જ જશે. એક તો અત્યારે આ હોળી તો છે, રાત દી આ જે મુશ્કેલી આવી ગઈ છે, માથે દેવું થઈ ગયું છે, એનું ધ્યાન થાય છે, ધર્મકોરનું થતું નથી. માટે હવે નવી ઉપાધિ ન આવે ને એના માટે એવું કર, તારે એક જ કામ કોઈ પણ કરવાનું, એક જ કામ નવું લેવાનું. વધારે વધારે તને બહુ ટાઈમ રહેતો હોય તો બે કામ લેવાના, પૂરતું એમાં ધ્યાન દઈ શકાય, પૂરેપૂરું રિઝલ્ટ આપી શકાય, માર્કેટમાં તારું નામ બગડે નહીં એમ તાર કરવું. તો એક હામટા ઝાઝા કામ રાખ અને પછી એકેયમાં દમ વળે નહીં તો એ બધાને તારા કડવા અનુભવ થાય, હવે નવું કામ જ નહીં આવે, ભૂખે મરશો. કે સારું એવું કરીશ. 4-6 મહિના થયા અને ભાઈ જે દેવું હતું એમાં મોટો આવડો તોટિંગ વધારો થયો. વળી પાછા પેલા હરિભક્તો એ તપાસ કરી, પેલા શું કર્યું તે બોઘારામ, શું કર્યું આ, બોલ રિપોર્ટ બતાડ. ત્યારે ખબર પડી કે બે કામ રાખવાનું કોઈ સંતે કીધેલું, એના હોળ કામ રાખેલા. કેટલા કેટલા ગણો વધારો કર્યો? બે ની છૂટ હતી, એના હોળ કર્યા તો કેટલા ગણો વધારો થયા? 8 ગણો વધારો કર્યો. છેવટે થયું એવું કે એના બાપ એકેય પૂરા ન થયા, ક્યાંય ચક્કરવાર જ ન આવ્યો. હવે હોળ જગ્યાએ નાક કપાશે, કોણ કામ દેશે? અને અત્યારે અશાંતિ અશાંતિનો કોઈ પાર નથી. રોજ 24 કલાક અહીં કોકે હોળી પ્રગટાવી દીધી હોય ને એવી દશા છે. શું કરીએ મારા બાપ? સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાબત્રીમાં પરમ કૃપા કરીને લખી આપ્યું છે કે વ્યવહારિક કામ વગર વિચારે ઉતાવળા થઈ ન કરવું. એનો મતલબ જ એ થાય કે આપણને જેટલી પણ પહોંચવો એટલા બધા એંગલે વિચારી લેવું, આના ફાયદા નુકસાન બધું, અને પછી જરૂર પડે તો હજી આપણા કરતાં કોઈક વધારે સારા પીઠ અનુભવી ભક્તો હોય એની સલાહ લઈ લેવી, છેવટે પ્રમાણે માનવું અને એમ હાલવું. પણ કેટલા બધા માથા ફરેલા માણસો છેવટે મન ધાર્યું કરીને જ રહે છે. ભગવાને એને બહુ સારા વડીલો આપ્યા હોય તો નથી એને પૂછતા કે નથી એની મરજીમાં રહેતા, એને ગામમાં બહુ સારા ભક્તો એવા હોય, ડાયા હોય, પીઢ હોય, સુજ્ઞ હોય, વ્યવહારુ હોય, નીતિજ્ઞ હોય, નથી એને પૂછતા કે નથી એની આજ્ઞા મરજી પ્રમાણે રહેતા. છેવટે એનું મનનું ગમતું, એનો લોભ, એનો દોઢ, એનો આવેગ, ઘડીકમાં રૂપિયાવાળા થઈ જવું હોય, ઘડીકમાં મોઢભા થઈ જવું હોય, અથવા તો 1-2-3 ભૂલો કરી હોય ને પછી કોઈની પાસે હાથ જોડીને સ્વીકારવા ન જવું પડે ને, એટલે એમ થાય કે હું 1-2 બીજા એવા સોદા કરું કે નીકળી જાઉં, પછી બધાની અરે હળતો મળતો રહીશ ને કહીશ, અત્યારે કહેવા જાઉં તો મારી આબરૂ જાય, તે પાછો ફરીને એક નવી ભૂલ કરે. પરંતુ એક હરિજી અને બીજા હરિના જન, આ બે પાસે જેટલું મન ધાર્યું કરીએ એટલી માઠી દશા થાય થાય અને થાય જ. હવે ડુંગરા જેટલું દેવું હતું, કેટલું બોલી જાઓ છો એકવાર? ડુંગરા જેટલું માથે દેવું થઈ ગયું હતું અને ફરી મન ધાર્યું કરી અને એમાં એક બીજો અડધો ડુંગરો ઉમેર્યો. હવે દબાઈ જતા કાંઈ વાર લાગે? હે મારા ભગવાન, હે પ્રભુ, તમે અમારી રક્ષા કરજો બાપા, કે અમે આવા કામ ક્રોધ લોભ મોહ મદ કોઢ કપટને આધીન થઈને
તમને ને તમારા વાલા સંતોને દુઃખ ન દેતા રહીએ બાપ. હવે હોય હરિભગત ભૂલ એ કરે અને તોય આપણે ભગવાનના ભગતને નાતે ચિંતા તો કરવાની ને, શું કરીએ તમે કહો. માટે કામને વશ થઈને, માનને વશ થઈને, લોભને વશ થઈને, કેવા કોઈ પણ દોષને વશ થઈને બાપા ભગવાનની આજ્ઞા ન લોપવી, એમાં જ સુખ શાંતિ આનંદ છે. કોઈ ભગવાનના વાલા મોટા ભક્ત આપણી માથે હોય, સંત હોય, તો એમની મરજી લોપીને મન ધાર્યું ન કરવું, એમાં પરમાનંદ છે. અને સાચા સંત કે સાચા ભક્તને એવો શું સ્વાર્થ હોય બાપા કે તમારું ભલું થતું હોય તોય ન થવા દે, એવું સાચો સાધુ અને સાચો હરિભગત કોઈ દી કરે ખરો? પણ ભોપાલાલને ભરોસો નહીં, એનું શું કરવું? એનું મનનું જેટલું મનાય, એની હડેલી બુદ્ધિનું માને એટલું કોઈ ભગવાનના એકાંતિક ભક્તનું ન માને. એટલે માણસ દુઃખી છે, એટલે જીવની કઠણાઈ છે. નિસ્વાર્થ હોય, પરોપકારી હોય, ઉદાર હોય, સાચા સંત કે સાચા ભક્ત હોય, હોળવલા હોના જેવી સલાહ દે એવા હોય, પણ મન ધાર્યું કરે. એને એમ જ થાય કે હું આમ કરું તો મને ફાયદો થશે, આમ કરું તો મને લાભ થશે. ભગત કહે છે, મોટા હરિભગત છે, ભગવાનના ગુરુજીના સંતોના કૃપાપાત્ર છે, પણ તોય હવે એ મારી વાત જુદી છે. સારું, બહુ સારું, જાઓ તમારી વાત જુદી રાખો. જેટલું જે વ્યક્તિ આ આધ્યાત્મિક માર્ગમાં ભગવાન અને સંતથી મન ધાર્યું કરે છે એટલું નુકસાન છે. જેટલો જે ગ્રહસ્થ હરિભગત એના વ્યવહારિક કામમાં પણ ભગવાનની શિક્ષાપત્રીની આજ્ઞા લોપીને મન ધાર્યું જીવન જીવે છે, જ્યાં જ્યાં સલાહ લેવા જેવા ઠેકાણા હોય એવા મોટા ભક્તોનું પણ નહીં માનીને મન ધાર્યું કરે છે, એ બધા દુઃખી થયા છે અને હજી થશે. સુધરવું હોય તો સુધરી જાય, અને દુઃખી થવું હોય તો એના હાથની વાત છે બાપા. આપણે તો બીજું શું કરીએ? ફરીને એ દોહો સંભળાવી દો. હો ધારુ કદી કરવું નહીં હરિ હરિ જનની પાસ, ધારુ કદી કરવું નહીં હરિ હરિ જનની પાસ, એ ધારુ કદી કરવું નહીં હરિ હરિ જનની પાસ, ધારુ કદી કરવું નહીં હરિ હરિ જનની પાસ, તેથી જ શાંતિ જાય છે, 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 મન થાય ઉદાસ, મન થાય છે ઉદાસ, ધારું કદી કરવું નહીં હરિ હરિ જનની પાસ, ધારું કદી કરવું જનની પાસ, હરિ હરિ જનની પાસ. બાપ બે જગ્યા તો એવી જાળવીએ, ફક્ત બે આખી દુનિયામાં, કે ત્યાં કદી ધાર્યું નીકળવાનું. મતલબ એક ભગવાનને ભગવાનના વાલા ભક્ત સંત ના પાડે, એની મરજી બિલકુલ ના હોય, તો લાખ ઈચ્છા થતી હોય તો પણ હવે નીકળવાનું. રૂપિયાવાળા થઈ જવાનો દોઢ હોય, મોઢભા થઈ જવું હોય, આબરૂ મળી જાય એવું લાગતું હોય, ગાડી બંગલાવાળા થવાનો કંઈક લોભ લાગ્યો હોય, તો પણ ભગવાનનું કે ભગવાનના વાલા સંત ભક્તોનું વચન લોપીને એની મરજી તોડીને કોઈ સુખી થયો નથી અને થશે પણ નહીં, વાત ખોટી જ છે. આપણું મન છેતરી રહ્યું છે, આગળ જતા ભયંકર દુઃખ આવશે અને ભાન પડશે, તા તો વેળા વહી ગઈ છે. ભગાદોશીને જે ભૂલ થઈ હવે એ પ્રસંગ આવે છે. આ પ્રસંગ મને ને તમને શીખવા માટે છે. ભૂલ થવાના બે ચોજાળા કારણ છે. કારણ ઉપર આપણે બધા ધ્યાન દઈશું તો આપણને પણ આપણી ભૂલો પકડાશે, સુધરવાનો મોકો મળશે. એક, કોઈ પણ જીવ નવો નવો સત્સંગમાં આવે, પહેલી વાર એને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થાય, કોઈ સાચા સત્પુરુષ સંતો ભક્તોનો કોન્ટેક્ટ થાય, ત્યારે ખૂબ અહોભાવમાં હોય છે.
એને એવું લાગે છે કે ઓહો, આવું મારા ભાગ્યમાં હોય ક્યાંથી બાપ, એ મને આવું મળે ક્યાંથી. બસ જેટલો આવો અહોભાવ, આવો પ્રભાવ, આવો મહિમા વધારે હોય એટલું એ આપડાપણ મૂકી દે, એટલો અહંકાર છોડી દે, માન મૂકી દે. કારણ કે બહુ મોટા લાગતા હોવાથી પોતે નાનો થઈ જાય. સમજી ગયા? હું પહેલાં ભણવા જતો ત્યારે સાહેબ આવું ક્યારેક કહેતા, તમારી વખતે આવ્યું હોય તો તમે કહેજો, કે પહેલાં બ્લેકબોર્ડમાં એક લાઈન કરતા અને લાઈન દોર્યા પછી એમ કહેતા કે વગર અડે આ લાઈનને તમે નાની કરી દો. અડવાનું નહીં પણ આ લાઈન નાની થવી જોઈએ. એવું મને તો ફાવ્યું નહીં. પછી છેવટે સાહેબે કૃપા કરીને શીખવાડ્યું કે ઉપર મોટી લાઈન દોરી દો. મને કહેવું તું જ કે આમાં નાની કઈ છે. મારે કહેવું જ પડ્યું કે સાહેબ ઓલી જૂની પહેલાંની એ જ નાની છે. મને કે હું અડ્યો, મેં ના તમે સાહેબ ન થઈ ગયા. મને કે તોય નાની થઈ ગઈ કે નહીં, કે થઈ ગઈ. બસ આ જ એનો સારામાં સારો ધ બેસ્ટ ઉપાય છે. મતલબ આપણે તો જન્મ જન્મના અહંકારી, અભિમાની, અજ્ઞાની જીવ છીએ, વાસનાવાળા આસક્ત છીએ. પણ એક ભગવાનને, ભગવાનના વાલા વાલા સંતો અને ભક્તોને જેટલા મોટા માનીએ, જેટલા મોટા સ્વીકારી લઈએ, દિવ્ય ભવ્ય અક્ષરધામના મુક્ત જ સમજીએ, તો આપોઆપ આપણી લાઈન નાની થઈ જાય. અને જેટલી નાની થઈ જાય મીન્સ આપણે જેટલા નાના થઈ જઈએ તો એમાં સમાઈ જઈએ, તો એના અંડરમાં રહી શકીએ, એની આજ્ઞા માની શકીએ, એમનું ગમતું સ્વીકારી શકીએ. પણ જ્યારે આપણને એમ લાગે ને કે કદાચ હવે એ વાત સાચી હોય કે ન હોય મને ખબર નથી, પણ આ તો સારું જ છે, આ કરાય, એટલે આપણે એની લાઈન અત્યારે નાની કરી રહ્યા છીએ ને આપણી મોટી તાણી રહ્યા છીએ. આપણને એવું લાગે છે કે એને ખબર હોય કે ન હોય, મને તો ખબર જ છે, મને તો ખબર પડે જ છે, આમ તો નોટ કરાય, આ જ સાચું, એ જ બધું ખોટું. આપણી લાઈન જેમ જેમ આપણે મોટી તાણી નાખીએ ને, એટલે પછી ભગવાન અને ભગવાનના સંતો પણ એ વખતે નાના લાગે, ભક્તો પણ નાના લાગે, હવે મન ધાર્યું થાય. મતલબ જેમ જેમ જીવ સત્સંગમાં જૂનો થાય, જેમ જેમ સેવા કરે, ભક્તિ કરે, ભજન કરે, એને રાજીપો મળતો જાય, જીવનમાં કંઈક સારી ગુણવત્તા આવતી જાય, ત્યારે જીવ એ ભૂલી જાય છે કે આ બધું ભગવાન અને સંત ભક્તોના પ્રતાપે છે. એ પોતાની લાઈન મોટી ખેંચી નાખે છે. જીવનમાં એક બે હારી સફળતા મળી હોય, ક્યાંક વખાણ થયા હોય, ભગવાને એના નિમિત્તે સારું કામ કર્યું હોય, એટલે ઊંડે ઊંડે એમ થાય છે કે હું ન હોત તો, મારે લઈને આમ થયું, આને લઈને આમ થાત તેમ થાત, એટલે પોતાની લાઈન મોટી થઈ જાય. હવે ભગવાન અને સંતો ભક્તો ગૌણ થવા માંડે, આપડા પણ વધી જાય, અભિમાન વધી જાય. હવે ભૂલ પડે કે ન પડે ભાઈઓ? એટલે એક ભૂલ કરાવે અહંકાર, અભિમાન, પછી એ જૂનાપણાનું આવ્યું હોય તોય, ભલે ભગતપણાનું આવ્યું હોય તોય, ભલે સાધુનું આવ્યું હોય તોય, ભલે કોઈ પણ બાબતનું અભિમાન આવવા લાગે, આપણે આપણી લાઈન મોટી ખેંચવા લાગીએ, એટલે હવે ભગવાન અને સંતો ગૌણ થાય, પછી મન ધાર્યું થઈ જાય, ભૂલ પડે છે. બીજી એક બલા છે, એનું નામ છે આસક્તિ, વાસના. હંમેશા પ્રીતિ પ્રભુમાં કરતા રહેવી જોઈએ. હજી જરૂર લાગતી હોય તો ભગવાનને પમાડે એવા સાચા સંતો અને એની નિષ્ઠાવાળા ખરા ભક્તોમાં પ્રેમ વધારતા રહેવું જોઈએ. બીજે બધેથી તો ઓછો કરવાની જરૂર છે. એની જગ્યાએ આપણે બીજી આસક્તિ ઊભી કરીએ છીએ, વધારીએ છીએ, ત્યાં સુખ બુદ્ધિ સજાવીએ છીએ. જ્યાં જ્યાં આસક્તિ વધે ત્યાં આધીનતા આવી જ જાય. છેવટે આપણે એનું ગમતું કરીએ, એને વિવશ થઈએ અને ભગવાન અને સંતનું ગમતું ના કરીએ. આ છોકરાઓ હોય ને, આમાંથી જેનું અત્યારે એન્ગેજમેન્ટ ના થયું હોય ને, એ બધા લગભગ એને મમ્મી પપ્પા કે એમ જ કરતા હોય, કાં સાધુ કે એમ જ કરતા હોય. મત ધાર્મિક ભાઈ છે, પછી એક ઝાલાવાડી છોકરો છે, આસ્તિક ભાઈ છે, પછી કોણ કોણ છે આમાં, જીલભાઈ આવ્યા છે. તો એને મમ્મી પપ્પા કેમ કરતા હોય, સંતો કેમ કરતા હોય, સંચાલક કેમ કરતા હોય, પરંતુ હમણે એને કઈ ખાંધોડો મારો, હા મોડો નાખો, એને નાથો એકવાર.
પછી છે ને ભગવાનમાં સંતોમાં ભક્તોમાં ભાવ પ્રેમ લગાવ હોય ને એ એક હામટું ક્યાંક વળી જાય. એ ત્યાં જેટલી આસક્તિ વધે, પ્રીતિ વધે, એટલી આધીનતા પણ વધી જ જાય. પછી એનું જ ધાર્યું થાય, એનું જ ગમતું કરવાનું મન થાય, એટલે આપોઆપ ભગવાનનું સંતનું ઓછું થઈ જાય. વ્યવહારે કરવું ઘટતું જે હોય એ માત્ર વ્યવહાર સાચવી લઈએ, પણ દિલનો લગાવ, સાચો પ્રેમ એક પ્રભુ અને પ્રભુના પ્યારામાં જ વધારતા રહીએ ને તો આ ભૂલ ન થાય. તો કોક સ્ત્રીમાં, કોક ધનમાં, કોક ગાડી બંગલામાં, કોક છોકરા છૈયામાં, પંચ વિષયમાં વાસના વધારે છે, આસક્તિ વધારે છે. જ્યાં જેટલી આસક્તિ વધી જાય ત્યાં આધીનતા આવી જાય, પછી ભગવાનનું સંતનું ગમતું ન થાય. બાપ માટે એક અહંકાર ભૂલ કરાવે અને બીજું વાસના વિવશ કરીને ભૂલ કરાવે. જો ભૂલ ન થવા દેવી હોય, દિવસ રાત ભગવાનનું અને સંતનું ગમતું થાય, ભક્તોનું ગમતું થાય એમ જ જીવવું હોય તો મહિમા વધારતા રહેવું જોઈએ અને પ્રભુ પ્રેમ, ભક્તો સંતોમાં સ્નેહ વધારતા રહેવું જોઈએ. જે મહિમામાં ઢીલા પડે છે, કાચા પડે છે, માન વધી જાય છે, જે ભક્તિ પ્રભુ પ્રેમ સંત સ્નેહ ઓછો થઈ જાય અને વિષયોમાં કે દેહના સંબંધીમાં આસક્ત થઈ જાય, પછી ભૂલ પડે છે. હાલો જોઈ લઈ પ્રસંગ. શ્રી હરિજી મહારાજ પ્રકટ પ્રમાણ હતા ત્યારે ભગા શેઠે મન ધાર્યું કરી એકવાર રસોઈ આપેલી. કામ તો સારું જ કરેલું બાપા, અધર્મ નહીં, રસોઈ આપેલી. શું કરેલું? પણ કેવી રીતે રસોઈ આપેલી? મન ધાર્યું કરીને રસોઈ આપેલી. તમે કોઈ આવી તો ભૂલ કલ્પી જ નહીં હોય કે ભગા દોશીની આવી ભૂલ હોઈ શકે, આવી થાય છે. મન ધાર્યું કરીને રસોઈ આપેલી, બસ આ ટાઈટલ. મહારાજે કહ્યું કે દોશી, અત્યારે આ ગોપીનાથજીના મંદિરનું ધમધોકાર કામ ચાલે છે, સંતો પાર્ષદો હરિભક્તો એમાં રાત દી બહુ મહેનત કરે છે અને એમાં અત્યારે ધનની બહુ જરૂર છે. કડિયાના પગાર, માલ સામાન લાવવો હોય એ બધા માટે પૈસા જોઈએ છે, માટે તમે છે ને એમાં પૈસા આપો. અને અમારા બધા જ વાલા સંતો તો દાળ રોટલા આરામથી ખુશીથી જમે છે. એ અમને એવું કોઈ દી કહેતા નથી કે મારા લાડવા જલેબી ને દૂધપાક ખવડાવતા કેમ નથી, તમે ન ખવડાવો તો અમે કેવી રીતે સેવા કરી તો નહીં કરી, એવું બિચારા ભૂલે મનમાં પણ કોઈ દી વિચારતા નથી. એ જાણે છે કે અત્યારે આવી જરૂરિયાત છે તો દાળ રોટલા ખાઈને તનતોડ સેવા કરે છે. પૈસાની જરૂર મંદિરના બાંધકામમાં છે, માટે તમે રસોઈ સાદી આપો. રસોઈ તમારી સાચી, ચાલો તમારી ઈચ્છા છે તો રસોઈ તો દ્યો, પણ કેવી? હાવ સાદી દાળ રોટલાની રસોઈ દ્યો. તમારા તરફથી સંતો જમશે, અમે જમીશું, અને વજના પૈસા બધા બાંધકામમાં દ્યો, નવા ન દ્યો તો કાંઈ નહીં. હકીકત તો જો મરજી અનુવૃત્તિમાં રહેનારો ભગત હોય ને બાપ, તો મારા પ્રભુના મુખમાંથી નીકળેલા એટલા વેણ સાંભળીને હું સમજવું જોઈએ? રસોઈ તો દેતા દઈશું, પહેલાં કયું કામ કરવાની જરૂર છે? જેની મારા પ્રભુને જરૂર છે, ચિંતા છે, એના માટે પહેલા છૂટા કરો. પણ હવે એવું અનુવૃત્તિનું, એટલી બધી ઊંચી ભક્તિનું તો અંગ ન હોય. ઘરેથી રસોઈનો સંકલ્પ કરીને આવેલા, એ પકડાઈ ગયું. છતાં તેઓ મહારાજની મરજી સમજી શક્યા નહીં અને આગ્રહ કરીને પાકી રસોઈ બનાવડાવી. પાકીનો મતલબ એક જૂનો પારિભાષિક શબ્દ છે કે જેમાં મિષ્ટાન ફરસાણ પણ બને એવી રસોઈને પાકી રસોઈ કહેવાય. શાક રોટલા, દાળ રોટલા, એ જમાનામાં દાળ ભાત ઓછા બનતા, પણ કદાચ કોક વાર બનાવ્યો હોય તો એ બધું હજી સાદું ગણાય. પણ જેમાં સ્વીટ ઉમેરાઈ જાય, સારું મજાનું ફરસાણ ઉમેરાઈ જાય, તો હવે એને કેવી રસોઈ કહેવાય? પાકી. અને એનું બિલ પણ મોટું થાય ને. પરાણે પાકી રસોઈ બનાવડાવી અને તે પણ માત્ર સંતો પૂરતી જ કરાવી અને પાર્ષદોને પાછા તારવી નહીં. સંસારીઓને ખબર નહીં, પાર્ષદો ગોંડ લાગ્યા. બોલો, હે કે પેલા ધોળિયા નહીં, ખાલી આ રાતડિયા. સાધુને જમાડવાનો પૂંજને એ બધું વધારે હોય છે. ધોળિયા તો ઠીક, હવે મારા પાર્ષદોને તારવી જ નાખ્યા કે મારા સંતો પૂરતું કરાવડાવો. એક તો મન ધાર્યું અને એ પાછું આવું
મહારાજને બિલકુલ ગમ્યું નહીં. પછી મહારાજને કહ્યું, મહારાજ તમે સંતોને પીરસવા આવો, તમે ન આવો તો સંતો બહુ જમતા નથી, ને સંતો બહુ જમે નહીં તો મને પૂન ઓછું થાય, તમે આવો અને ગમે એમ કરીને એટલું બધું જમાડો કે મને પૂનના ઢગલા થઈ જવા જોઈએ. શિહરી તેમના માન ખાતર પીરસવા ગયા. બાકી આજ મહારાજને મન નહોતું, હ શું નહોતું? મન નહોતું. એને સાધુ વાલા નહોતા એમ નહીં, પણ આજ જે રીતે એમણે રસોઈ આપી છે ને એ મહારાજને ગમ્યું નહોતું, મન નહોતું, પણ હવે એનું માન રાખવા પ્રભુ આવ્યા. અને એક એક સંતના પત્તરમાં આઠ આઠ દહ દહ લાડુ પીરસી દીધા. હવે મહારાજ પહેલેથી નહીં આવેલા એટલે સંતોએ જે પીરસવાનું હોય એ તો ઓલરેડી પીરસેલું જ હતું. સંતોને એમ હતું કે ભાઈ આજ મહારાજ થાક્યા પાક્યા આરામ કરે તો પોતે પોતાને જોઈએ એટલું હવે જમી લીધું જ હતું. અને ભાઈ આગ્રહ કર્યો અને મહારાજ આવ્યા તો કેટલા કેટલા લાડુ? આઠ આઠ તો બધે. ક્યાંક ક્યાંક મોટો દોથો ભરાઈ જાય ને ક્યાંક મોટું પથ્થર હોય તો દહ દહ. અને તે દિવસ નાય ભાઈ આજે આપણા લાડવા છે ને તો તે દાડે લાડુડી કહેવાતી. હા તે ભાઈ હાવડા આવડા સંતોના પથ્થર સલકાઈ ગયા ને ક્યાંક ક્યાંક તો એક એક બબ્બે દડી નેઠાઈ ગયા. આવું કર્યું મારા પ્રભુ. મોટા ફાંજાળા ભગત છે, રૂપિયાળા છે, એમનો બહુ જ આગ્રહ છે, પાર્ષદ બારસદ કોઈની હરિભગત તો ભૂલે નહીં, સાધુ જ અને પાકી જ રસોઈ થવી જોઈએ. સારું પાકી મહારાજે પકવી દીધી બરાબરની. પછી સંતો તો મહારાજના હાથનો પ્રસાદ જાણીને થોડું થોડું જીમ્યા. પછી મહારાજને કીધું, મહારાજ માફ કરજો બાપા, આપે અમને આટલું બધું પ્રેમથી દીધું પણ હવે અમારાથી ખવાશે નહીં. અને આ છે ને, હું તમને સાચું કહું, આપણા બધા કરતાં વધુ અંદરની વાત જાણી જાય ખરા, હો તમને ખબર પડી જાય કે આજ આ પીરસવાનું ભલે લાગે છે જથ્થાબંધ, પણ આ મનનું નથી, આ દિલનું નથી, આમાં કંઈક છે ખરું. આજ મહારાજનો ફેસ એવું કહે છે કે આમાં પ્રસન્નતા નથી. મહારાજ સીધું જ ઊંધું જ વાળે છે ને આમાં કંઈક છે કારણ. થોડો થોડો પ્રસાદ લઈ લીધો અનાદર ન કરાય એટલે. પછી કીધું, મહારાજ નહીં ખોટે અમારાથી તો આજ એટલું બધું. ત્યારે મહારાજ ભગાદોશીને કહે, આટલા બધા લાડવા વધ્યા તે કેમ કરશું? ભગાદોશી કાંઈ ન બોલ્યા. એ જમાનાના રિવાજ મુજબ મહારાજ કે, એ તાંડા અને ચોકા ફેરવો. તાંસ ફેરવવાનું તમે સમજો છો ને દાદાઓ? અત્યારે તો આ પેઢીમાં છે, તમારા જનરેશનમાં તાંસ ફેરવવાનું હવે આવે છે? બુફેમાં શું આવે મારા ભાઈ, જોડા પહેરીને તમે તો તે ભાઈ વધુ ઘટ્યું હોય ને એને લેવા માટેના ભાઈ વાસણ ફેર્યા, એ તો ચોકા ભરાઈ ગયા હો, કારણ કે જેટલું કંઈ હતું એ બધું મહારાજે આમાં નાખ્યું હતું, ફરીને ચોકા પાછા ભરાણા. પછી મહારાજ ભગા દોશી સામું જોઈને કે, દોશી અહીંયા આવો, આ સંતોની પ્રસાદી આટલી બધી વધી પડી, અમે તો તમારા કહેવાથી બહુ આગ્રહ કરીને ઝાઝું પૂન થાય એમ સંતોને પીરસ્યું પણ સંતો ખાય ન શક્યા, તે હવે એનું કેમ કરશું? આવું મહારાજે પૂછ્યું. હવે એ જમાનાની એક મુશ્કેલી કહી દઉં, જે આ દશા ને વિશા ને વાણિયાઓ હોય ને એ ખબર નહીં એમની કોઈ પરંપરા હશે તો એ લોકો એવું કહે કે ભાઈ અમે એટલા ઉચ્ચ ઉચ્ચ કોટીના કે અમે સાધુની પણ અમારે એઠી પ્રસાદી ન ખવાય, એમની એવી માન્યતા. તે મહારાજ એમને જ પૂછ્યું કે હવે કેમ કરશું? ત્યારે તે કે, મહારાજ અમારે તો એ ન ખપે. ત્યારે મહારાજ કે, તમે કહો તેમ આનું કરીએ, તમે કહો તો ફેંકાવી દઉં ને તમે કહો તો જેને ખપે એને ખવડાવી દઉં. હવે આ તો વાણીઓ ભાઈ, હે ફેંકી દે એના કરતાં ખપે અને ખવડાવે, બોલો શેમાં વધારે પૂન, ફેંકી દેવામાં કે ખવડાવવામાં? ત્યારે શેઠ કે, મહારાજ આપને યોગ લાગે તેમ કરો. ત્યારે મહારાજ કે, અમારા પાર્ષદો બહુ બળનું કામ કરે છે, હા સંતોના સેવક છે તે સંતો કરતાં વહેલા ડ્યુટી ઉપર આવે, સંતોને પહેલાં છૂટા કરે, વધઘટનું કામ એ કરે, અને પાર્ષદો બહુ સેવા કરે છે. તો પાર્ષદોને પૂછી જાઉં કે, ભગતજી ગિરીશ ભગત
વિનય દાદા, ઘનશ્યામ ભગત ભાઈ, તમારે ખપે બાપા? તમારે કઈ દહા વિહાનો ધર્મ છે કે ભાઈ ખપે? એવું મહારાજે પૂછ્યું. હા, તો એ લોકો ના પાડે મારા બાપ, કે મારા અમારે તો હોય એટલું બધું ખપે, જેટલું તમારે દેવું હોય એટલું. તો મહારાજ કે દોશી આ લોકોને ખપે છે. ત્યારે દોશીને એમ થયું કે હાઉ ગટરમાં જાય, બીજે ત્રીજે જાય, એના કરતાં તો આના પેટમાં જાય એ સારું જ કહેવાય ને. ત્યારે શિયરે કે પાર્ષદોને પીરસી દઈએ. ત્યારે શેઠે કહ્યું હા મહારાજ, પીરસી દો, નાખી ન દેતા બાપા. પછી મહારાજે તે બધી પ્રસાદી પાર્ષદોને જમાડી. પાર્ષદો તો રાજી રાજી થઈ ગયા અને મનમાં મનમાં વિચાર કરે ભલું થાય મારા ભગા દોશીનું. કે હે, કમસે કમ આમય પ્રસાદી તો મળી. એના પ્રતાપે અમને આ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને એના મુક્તોની પ્રસાદીનો લાભ મળ્યો. આવી તેમનાથી એક વાર ભૂલ થયેલી ભાઈ, ભગા દોશીથી આવું એક વાર મન ધાર્યું થઈ ગયેલું. કાંઈ સમજ્યા નહીં, હણ્યા નહીં, ભગવાનને સંતને કાંઈ પૂછ્યું નહીં, મરજી લીધી ને જે મનમાં ગરી ગયું એ છૂટ્યું નહીં. હકીકતમાં તે દિવસે ત્યાં મુક્તાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, કેટલા ધુરંધર મહામુક્ત હોય ને બાપા, એકાદાને પૂછ્યું હોત તો કે સ્વામી મહારાજ મને આવું કહે છે અને મારે આવો સંકલ્પ છે તો કેમ કરવું સારું? તો બોલો સંતો મન ધાર્યું મુકાવીને રાજીપો મળે એવું કરી દેત કે ન કરી દેત? અત્યારે દાદા ખાચર હશે બોલો, પૂછ્યું હોત તો. પણ ન પૂછ્યા. જાતના જીવ એવા અનાળી ગુડાણા છે ને, એવા અભિમાની અહંકારી છે ને, ન પૂછે. પૂછવા જોગ હોય, ભગવાનના ખાસા વાલા હોય, પણ એને પૂછે નહીં. કારણ કે પૂછે એટલે નહીં, પૂછી નહીં, કરવાનું માનવાનું તો હોય નહીં. એને જે ધાર્યું હોય એ જ કૂવો કરવાનો હોય એટલે હું કામ પૂછે બાપા? આવી તેમનાથી એક વાર ભૂલ થયેલી અને મન ધાર્યું કરેલું, એ વાત જ્યારે જ્યારે તેમને યાદ આવે ત્યારે ત્યારે તેમને કાયમ પછી દિલમાં બળતરા થતી, અશાંતિ થતી અને દુઃખ રહ્યા કરતું કે મહારાજ વયા ગયા અને મારે એમનાથી જે પ્રસન્નતા પ્રાપ્ત કરવી જોઈએ એ થઈ નથી. છેલ્લે છેલ્લે મેં બહુ મોટું બાફ્યું. મેં મન ધાર્યું કર્યું મારા દુખાણા, અરે રે 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 રે, ક્યારેક ક્યારેક રોવા લાગે. ભગા દોશી, હવે તમે મને કહો બાપ, શરૂઆતમાં એમનું આખ્યાન આવ્યું હતું જ્યારે પહેલાં વહેલા સત્સંગી છે, કેટલો ભીડો વેઠીને, કેટલા કષ્ટો વેઠીને પણ નિશ્ચય રાખ્યો હતો ને, નિષ્ઠા રાખી હતી ને, આવી હતી ને વાતો તમે સાંભળી છે ને, એના હગા બાપ, એની આખી નાટ અને છેવટે ઠેઠ ભાવનગર નરેશ સુધીની ભી આવી હતી. બોલો આવી હતી કે નહોતી આવી? તો એ આદમી જે દિવસે હજી તો યુવાન હતા ત્યારે નક્કર નિષ્ઠા રાખી હતી કે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણને કોઈ દી નહીં છોડું. હવે સ્વામિનારાયણને નહીં છોડનારો, આવા સંજોગોમાં પણ નિષ્ઠા રાખનાર એક ભગત આજ ભગવાનનું ન માન્યા અને પોતાનું રાખ્યું. કેવડી ભૂલ થઈ થઈને તમે જુઓ આ સત્સંગમાં કેવી રીતે ધીરે 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 આપણામાં બગાડ આવી જાય છે. ક્યાંથી ક્યાં આપણે ઉતરી જઈએ, કેવી રીતે ભૂલ થઈ જાય બાપ. આમ તો એવું બનવું જોઈએ કે જેમ જેમ ભગવાન અને સંતો ભેગા જાજા વર્ષો આપણા જાય એમ આપણી પાત્રતા વધવી જોઈએ, આપણામાં એવી કંઈક ઊંચાઈ આવવી જોઈએ, આપણે બધા જ ભગવાન અને ભગવાનના સંતના ગમતામાં રહેવા જોઈએ, આપણે નિર્માની થવા જોઈએ, મન ધાર્યું મુકાઈ જવું જોઈએ, અહમ આસક્તિ છૂટવા જોઈએ, એવું બનવું જોઈએ ને. પરંતુ એ કદાચ બને તો જગતમાંથી બને, પણ સત્સંગમાં રહેતા રહેતા, સત્સંગના જે કામ થતા હોય, સત્સંગની સેવા કરતા હોઈએ, સત્સંગમાં વખાણ થતા હોય, એનું જ્યારે અભિમાન આવવા લાગે પછી આવી ભૂલ થાય. એટલે આ પણ એક સાવધાની રાખવા જેવું છે વાલા ભાઈઓ, કે આપણે બધા જૂના થઈ જઈએ, સત્સંગમાં ખ્યાતનામ થઈ જઈએ, બહુ જાજા લોકો આપણને બોલાવે, ચલાવે, માને, વખાણે, પદ પ્રતિષ્ઠા મળે, ત્યારે આપણે સાવધાની વધારે રાખવાની જરૂર ઊભી થાય છે, નહીં તો કોક દિવસ આવી ભૂલ પડી જાય. માટે અમે અને તમે આપણે બધા જ મહારાજ અને મહારાજના વાલા સંતના ખોળે બેઠા બેઠા
હંમેશા પહેલે દિવસે સત્સંગમાં આવ્યા હતા ત્યારે જેવો ભગવાનનો સંતનો મહિમા રાખતા હતા, સ્વીકાર રાખતા હતા, એમાં ઉમેરો કરીએ પણ કોઈ દી ઘટાડો ન થાય એવું ધ્યાન રાખવું. બીજા લોકો આપણને અત્યારે કેટલા સારા માને છે, મોટા માને છે, એ નીચેના એંગલે છે, પરંતુ આપણે ભગવાનની આગળ અને ભગવાનના વાલા સંતો ભક્તોની આગળ તો પહેલે દિવસે જે હતા આજે પણ એના આપણે તો એ જ છીએ. આપણામાં જેટલો કંઈક સુધારો વધારો થયો છે એ તો એમની કૃપાથી, એમના પ્રતાપે થયો છે. આપણે મહાન નથી બની જતા. મેં એવું સાંભળ્યું છે કે આપણા પીએમ મોદી સાહેબ આમ તો એક વિરક્ત માણસ છે, 40થી કદાચ વધારે વર્ષો થઈ ગયા હશે ઘર બાર સંસારના વ્યવહારમાં પડ્યા જ નથી, એમને બહાર જ ફરે છે, રાઈટ. હમણાં આરએસએસમાંથી ભાજપામાં સક્રિય બહુ સારી ભૂમિકા ભજવે છે, પરંતુ એમના પિતાશ્રી સ્વર્ગવાસી થયા બાદ એમની માતુશ્રી આજ છે. તો મેં એવું બહુ વાર સાંભળ્યું છે કે એમની મા પ્રત્યેનો જે રિસ્પેક્ટ એ આજ રોજ પણ એ એવો ને એવો જાળવી રહ્યા છે. આજે પણ 90 વર્ષ ઉપરના એમના મા હશે કદાચ, તો એમના આશીર્વાદ લેવા, એમને રાજી કરવા, એમની ખબર અંતર પૂછતા રહેવું. અરે એકવાર તો એવું બન્યું કે તેઓ ભારતના પીએમ બન્યા પછી એમણે આગ્રહ કર્યો કે મા તે આશીર્વાદ આપ્યા, તે મને સારા સંસ્કાર આપ્યા, તારી કૃપાથી આજ હું અહીં છું, તો કોઈક દિવસ તું જોવા તો આવ્યું કે તારો દીકરો શું કામ કરે છે, કેમ કામ કરે છે. તું મને વારે વારે પૂછે છો બેટા તું જમે છો, અને બેટા તું જમજે, તું આરામ કરજે, તું કોઈક દિવસ આવીને અહીંયા. તે એક દિવસ ડોજીમાન દિલ્હી લઈ ગયા. ક્યાં લઈ ગયા? દિલ્હી બોલાયા. હા, ડોશીમાં દિલ્હી ગયા, અને ત્યાં એમનો જે બંગલો હોય, એમનું જે રહેવાનું હોય, જ્યાં હરવા ફરવાનું હોય, ત્યાં માડીને વ્હીલચેરમાં બેસાડી અને પીએમ સાહેબ પોતે એને ધકેલી ફેરવી અને બધું બતાડવા લાગ્યા. જો માં આ અમારે બગીચામાં આ ફૂલ થાય છે, માં અહીં આ ફૂલ થાય છે, આવું મોદી સાહેબે કર્યું. હે, બાકી એને કોઈ પણ સચિવ મોકલી દેવો હોત, મિનિસ્ટર મોકલી દેવો હોત, અરે નોકર ચાકરની તો કંઈ તાણે જ હતી, પટ્ટાવાળા કંઈ ઓછા હોય એની પાસે કે જાઓ માડીને રોદા ન આવે એમ બધે ફેરવી આવો? તો કદાચ એના કરતાં વધુ કોક ધ્યાન રાખીને કામ કરી દેત કે ન કરી દેત કે સાહેબની બીક. પરંતુ બાપ, માં એ મારી માં છે. હું કદાચ ભારતનો પીએમ હોઉં તો શું થઈ ગયું, એનો તો હું દીકરો જ છું. અને એ વાત સાચી છે ખોટી છે? દુનિયાનો એ કદાચ નંબર વન લીડર કહેવાય તો પણ મારી માનો તો હું દીકરો છું, એમાં કોઈ ફરજ નથી પડી જવાનો. એમ વાલા ભાઈઓ, એક આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને પ્રભુને પમાડે એવા આપણા ગુરુ ભગવાનના વાલા સંતો અને ભક્તો, એના તો આપણે પહેલાંય દીકરા હતા અને આજે પણ દીકરા જ છીએ. દુનિયા આપણને શું માનવા લાગી છે અને આપણે દુનિયામાં કેટલા હારા ગણાઈ છીએ એનાથી અહીં કંઈ ફરક નથી પડવાનો. અને જે દિવસે અહીં ફરક પડશે ને ત્યારે પણે પણ ફરક પડશે, પછી હારા થવાનું શરૂ રહે કે બગડવાનું શરૂ થાય, કારણ કે આપણે હારું થવાનું કનેક્શન કાપી નાખ્યું. માટે ભગવાનની પાસે, ભગવાનના વાલા સંતો અને વડીલ ભક્તોની પાસે તો હંમેશા દાસના દાસ, દાયા દીકરા બનીને રહીએ, એમાં જ આપણી પ્રગતિ સમાયેલી છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી મહાભક્ત તણો નહીં પાર,
લીધા જન્મ ઘણા મેં વાલા, લીધા જન્મ ઘણા મેં વાલા, હદવાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો નાર, કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા ધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા, સત્સંગ મેં અબ આય જે તે સંત હરિ જન ભાઈઓ તે તે, સબ હૈ મુક્ત અનાદિયે હી સ્વભાવ અબ ભૂલ ગયે તે હી, સ્વભાવ અબ ભૂલ ગયે તે હી, સજાનંદ સ્વામી મહારાજની જય.